સુવારા લગ્નના સંબંધનો અંત હંમેશા ખરાબ જ આવતો હોય છે, જેની પ્રતિતિ કરાવતો વધુ એક કિસ્સો સુરત શહેરમાંથી આવ્યો છે। સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેદ રોડની 35 વર્ષીય પરણિતાને રેસી નાખી હતી। હત્યા બાદ બાળકી તારું મારી ફરાર થઈ ગઈ હતી। પોલીસે આ ગુનામાં પાસોદરાની 37 વર્ષીય હર્ષાબેન કાછાની ધરપકડ કરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ કહ્યું છે કે આરોપીએ મૃતકને ડક્કો મારતા સેતી સાથે માથું અથડાતા મોત થયાની કબૂલાત કરી છે। તેના પતિ સાથે મૃતકને છેલ્લા 15 વર્ષથી અનૈતિક સંબંધ હતા। આ સંબંધને કારણે મૃતક કૈલાસબેનના છૂટાછેડા પણ થઈ ગયા હતા। હવે પોતાની પત્ની સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતા આરોપીએ વોર્નિંગ આપવા ગઈ હતી। ત્યારે ચોક બજાર પોલીસે હત્યારી હર્ષાબેન કાછાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરવાના નામે જયંત પંડ્યાની સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। કર્મકાંડી બ્રાહ્મણો અને ભૂદેવોએ પંડ્યાના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં પીજીબીસીએલની કચેરીમાં કથા બંધ કરાવવા મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે વિવાદ વકર્યો છે। બ્રહ્મ સમાજના આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આ દરમિયાન જયંત પંડ્યાના ઘરની બહાર મંત્રોચ્ચાર સાથે ગંગાજળનો છંટકાવ પણ કરવામાં આવ્યો। નોંધનીય છે કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ કથા બંધ કરાવી હતી। વિજ્ઞાન જાથાએ એવું કહ્યું કે કાયદા પ્રમાણે આ ખોટું છે, આ રીતે સરકારી કચેરીમાં તમે કથા ન કરી શકો, જેને લઈને વિવાદ થયો છે। બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું કે જયંત પંડ્યા પહેલી વખત આવું કાર્ય નથી કરી ચૂક્યા, આ પહેલા પણ તેઓ સનાતન ધર્મ અને કર્મકાંડનો વિરોધ કરતા રહ્યા છે, અમે આવા વ્યક્તિને સબક શીખવીને જ રહીશું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામોને લઈને તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે જામનગરમાં પણ ગેરકાયદેસર દરગાહને લઈને તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલી ગેરકાયદેસર બારીયાપીર દરગાહ પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જમીન દોસ્ત કરી દેવામાં આવી છે। સોમવારે મોડી રાત્રે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુનું કહેવું છે કે આ મામલામાં તંત્રએ પહેલા દરગાહને નોટિસ આપી હતી અને માલિકના દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, પરંતુ બાંધકામ જાહેર માર્ગ પર હોય અને કોઈ દસ્તાવેજો પણ રજૂ કરવામાં ન આવતા પોલીસે તંત્રની ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે ભવિષ્યમાં પણ આ પ્રકારે જે જે ગેરકાયદેસર બાંધકામો સામે આવશે તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠામાં સરકારી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। સરકારી હોસ્પિટલ બહાર બાંકડા પર દર્દીને બાટલા ચડાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠાના કાંકરેજના સિહોરીની સરકારી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। સરકારી હોસ્પિટલ બહાર પડેલા બાંકડા પર દર્દીને બાટલો ચડાવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દર્દી બાંકડા પર સૂઈ સારવાર લઈ રહ્યું છે અને તેમના પત્ની હાથમાં બાટલો પકડીને પતિને સારવાર અપાવી રહ્યા છે। જો કે વિડીયોમાં ક્યાંય નર્સ કે તબીબ જોવા નથી મળતા। જો કે દર્દીના પત્ની દ્વારા આક્ષેપ પણ કરાયા છે કે હોસ્પિટલમાં જગ્યા હોવા છતાં દર્દીને બહાર બાંકડા પર બાટલો ચડાવાઈ રહ્યો છે। મહત્વની વાત છે કે સરકારી હોસ્પિટલની બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। ભાવનગરના ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને કેટલીક શ્રતિઓ સામે આવી હતી, જેને લઈને તપાસના ખાતાકીય તપાસના આદેશ 8 અધિકારીઓ સામે આપવામાં આવ્યા છે। ભાવનગર સિદ્ધસર તરસમિયા અધેવાડાના આ 4 ગામોમાં ડ્રેનેજ પ્રોજેક્ટની શ્રતિ સામે આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટમાં શ્રતિને લઈ મનપા કમિશનર સુજીત કુમારે તપાસના આદેશ આપ્યા છે। 41 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં થયેલી શ્રતિ સબબ મનપાના 8 કર્મી અને નિવૃત્ત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે। મનપાના 1 નિવૃત્ત અધિકારી સહિત 3 કાર્યપાલક ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર, 3 અધિક મદદનીશ ઇજનેર અને 1 ટેકનિકલ આસિસ્ટન્ટ સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। મનપાના કમિશનર સુજીત કુમારે કરેલા આદેશને લઈને કચેરી ખાતે ભારે ચર્ચાનો માહોલ જામ્યો છે। જો કોઈ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ધનતેરસના દિવસે હજારો યુવાનોને જોઈનિંગ લેટર આપ્યા હતા, ત્યારે રાજકોટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગારી મેળાના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું। રાજકોટમાં સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનમાં યોજાયેલ કાર્યક્રમમાં દેશના પાણી પુરવઠા અને કેબિનેટ મંત્રી સી આર પાટીલે ધનતેરસે નિયુક્તિ પત્રો મેળવનારા 85 કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી। આ તકે તેમણે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે અગાઉ સરકારી નોકરી ભલામણથી મળતી હતી, જો કે હવે સરકારી નોકરી મેળવતા યુવાનોને કોઈ ભલામણ કરવી પડતી નથી। જો કે જેમ નોકરી ભલામણ વિના મળે છે તેમ લોકોના કામ પણ ભલામણ વિના કરજો તેવી ટકોર પણ કરી હતી। પાટીલે કહ્યું કે જે
રીતે મહાત્મા ગાંધીજી સ્વતંત્રતા માટે જાણીતા છે, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સ્વચ્છતા માટે જાણીતા બન્યા છે। સોમનાથ એમએલએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। જી હા, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ લગાવ્યા છે કે પોલીસની મીઠી નજર હેઠળ દારૂ અને જુગારધામ ધમધમે છે। ખાલી દેખાવ પૂરતું કે દેશી દારૂ વેચતા હોય ત્યાં જઈ અને બે ચાર એનસીપી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા દેખાવ પૂરતો કેસો કરવામાં આવ્યા છે। ખરેખર તો સાચી હકીકત એ છે કે જે પોલીસ તંત્ર દ્વારા જે 9 સ્ટોલની મંજૂરી આપેલી છે એમાં વેરાવળ શહેરમાં જે છે જે 6 સ્ટોલ છે એ એક એક સ્ટોલે એક એક ટ્રક દારૂ વિદેશી દારૂ મૂકેલું છે। તંત્રનો જે જુગાર હજી પણ જાહેરમાં ચાલી રહ્યો છે એને પણ બંધ ન કરવામાં સટ્ટાઓ ક્રિકેટના સટ્ટાઓ પણ મોટા પાયે ચાલી રહ્યા છે। તો ધારાસભ્ય વિમલ ચુડાસમાના આક્ષેપના પગલે ચકચાર મચી ગઈ છે અને પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે। ભરતી પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં પેપરમાં ભૂલ સુધારા અંગે અધિકારીઓને આદેશ કરાયા છે। ભરતી પરીક્ષામાં થયેલો વિવાદ વધુ એકવાર સામે આવ્યો છે, જેમાં સીસીઈની લેવાયેલી પરીક્ષામાં એક ઉમેદવારને એક માર્ક્સ ઓછો હોવાના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યો, જેનો સમગ્ર વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેને પાટણના ઉમેદવાર વૈભવ રાવલે પડકાર્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળ PCS ભરતી પરીક્ષાની બેદરકારીની હાઈકોર્ટે નોંધ લીધી છે અને હાઈકોર્ટે અધિકારીની ભૂલથી ઉમેદવારનું ભવિષ્ય જોખમમાં મુકાયાનું કહ્યું છે। વધુમાં હાઈકોર્ટે કહ્યું કે ઉમેદવારના ભવિષ્ય સાથે રમત નહીં ચલાવી લેવાય। PCSને પરીક્ષા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે ત્યારે ફરી તેને પરીક્ષામાં બેસવા દેવા હુકમ કરાયો છે। આપને જણાવી દઈએ કે સચિવ હસમુખ પટેલ પણ સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા। અમદાવાદના નારોલમાં કેસ ઘડતરમાં વધુ એકનું મોત નિપજ્યું છે, એટલે કે કુલ મૃત્યુઆંક 3 થયો છે। શહેરના નારોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનની ઘટના બનતા 2 કર્મચારીઓના મૃત્યુ થયા હતા, જ્યારે 7 લોકોને મણિનગરની LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 4 લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જેમાં આજે મંગળવારે વેન્ટિલેટર ઉપર રહેલા 55 વર્ષીય મહેન્દ્રભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ઘટનાને પગલે નારોલ પોલીસ દ્વારા ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત સામે ગુનો નોંધી આરોપી વિનોદ અગ્રવાલની ધરપકડ કરી છે। નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થઈ રહ્યું હતું, એ સમયે શ્રમિકોને ગેસની અસર થઈ હતી। આણંદ જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। સરકારી ગોડાઉનમાંથી સડેલી તુવેરદાળનો જથ્થો મળી આવ્યો છે। અંકલાવ સરકારી અનાજના ગોડાઉન પર જિલ્લા કક્ષાએથી તુવેરદાળનો જથ્થો 1.5 વર્ષ અગાઉ પાડવામાં આવ્યો હતો, જે જથ્થાનું વિતરણ દુકાનદારોને આજ દિન સુધી કરવામાં આવ્યું નથી અને તેથી જ દુકાનદારોએ આ તુવેરદાળ ગ્રાહકોને આપી શક્યા નહોતા અને તેના કારણે હજારો કિલો તુવેરદાળનો જથ્થો ગોડાઉનમાં જ પડી રહ્યો હતો અને હવે તુવેરદાળની ગુણો પર હાલ કરોડિયાના જાડા બાજી ગયા છે અને અંદર તુવેરદાળ પણ સડી ગઈ છે। પુરવઠાના જથ્થાની દેખરેખ જિલ્લા પુરવઠા અધિકારીના હાથમાં હોય છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા હાલ આ જથ્થો ખાવા લાયક પણ રહ્યો નથી। તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ જથ્થો મેળવવાથી વંચિત રહ્યા છે। આ સાથે જ તંત્રની બેદરકારીના કારણે સરકારી તંત્રને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। જામનગરમાં ફટાકડાના વેપારીઓ સામે તંત્રની લાલ આંખ જોવા મળી રહી છે। જે વેપારીઓ પાસે લાયસન્સ નથી તેના ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગર શહેરમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી કે ફાયર સેફટી વગર ધમધમતા ફટાકડાના સ્ટોલ પર દરોડા પાડી તંત્ર દ્વારા બંધ કરવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં મંજૂરી વગર જ શરૂ થયેલા 8 સ્ટોલ બંધ કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની એસેટ શાખાની ટુકડી, ફાયર વિભાગની ટીમ અને પોલીસ દ્વારા કિસાન ચોકથી લાલપુર ચોકડી સુધી માર્ગે સામૂહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અન્ય 4 મોટા સ્ટોલ ધારકો કે જેઓને તાત્કાલિક અસરથી પોતાનો સ્ટોલ બંધ કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે। પોલીસ, ફાયર અને એસ્ટેટ શાખાની આ સંયુક્ત કામગીરીને લઈને ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધારકોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી। ચેકિંગ દરમિયાન 2 સ્ટોલ ધારકોએ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ફટાકડાનું વેચાણ શરૂ કરતા પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે।